વિસ્તૃત માહિતી મેળવી હતી. હવે આજે આપણે આપણી મેઇન સ્ટોરી તરફ આગળ વધવાના છીએ, પણ તે પહેલા એક ડાયલોગ જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી ફોર એ, યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ. તમારા ટીચર આપેલો ડાયલોગ વાંચશે. લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. તેમને ધ્યાનપૂર્વક સાંભળો અને પછી મોટેથી તે વાંચો. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા, તેની બહેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. ધે આર વિઝિટિંગ ઇટ ડ્યુરિંગ ડે ટાઈમ. ડ્યુરિંગ એટલે દરમિયાન. તેઓ તેની મુલાકાત દિવસ દરમિયાન લઈ રહ્યા છે. ધે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. તેઓ એક મોટા કેનવાસના તંબુમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. મેનેજર તેમની સાથે વાતો કરી રહ્યા છે. મેનેજર સેઝ, કમ ધીસ વે ચિલ્ડ્રન. મેનેજર બોલે છે, બાળકો આ તરફ આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. વન્ડરફુલ એટલે અદ્ભુત અને ટ્રિક્સ એટલે કરામતો. તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. અલકા સેઝ, ઓહ યસ, વી હર્ડ અબાઉટ ઇટ. હર્ડ એટલે સાંભળ્યું. અબાઉટ ઇટ એટલે તેના વિશે. અલકા કહે છે, અરે હા, અમે તેના વિશે સાંભળ્યું છે. મેનેજર સેઝ, લુક એટ ધીસ મંકી. આ વાંદરો જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. તેનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. કાઉન્ટ એટલે ગણવું. અપ્પુ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. અલકા સેઝ, શબાના, ગીવ હિમ 6 પેબલ્સ. ગીવ એટલે આપ. પેબલ્સ એટલે નાના પથ્થર આવે ને કાંકરા, તે. અલકા શું કહે છે શબાનાને? કે શબાના, તેને 6 કાંકરા આપ. લેટ હિમ કાઉન્ટ, તેને ગણવા દે. હવે શબાના પેલા વાંદરાને 6 કાંકરા આપે છે. વાંદરો તે ગણીને તેને રિપ્લે પણ આપે છે. એટલે શબાના બોલે છે. શબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ. હું તો આના પર વિશ્વાસ જ નથી કરી શકતી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપ્પુ 6 આંગળીઓ બતાવી રહ્યો છે. શોઈંગ એટલે બતાવી રહ્યો છે. મેનેજર સેઝ, વેલ ડન અપ્પુ. મેનેજર શું કહે છે? ખૂબ સરસ અપ્પુ. હેવ ધીસ બનાના. લે, આ કેળું ખા. કમ, આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. પછી બાળકોને કહે છે કે આવો, હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું. ધીસ વે પ્લીઝ. આ તરફ પ્લીઝ. હિયર ઇઝ ધ પેરટ. આ પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. ઇમિટેટ એટલે નકલ કરવી. એની વોઇસ એટલે કોઈ પણ અવાજ. ઇઝીલી એટલે સરળતાથી. તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. યુવરાજ સેઝ, રિયલી, લેટ મી ટ્રાય. અહમ શુકઃ. એટલે યુવરાજ શું કહે છે? ખરેખર, ચાલ મને ટ્રાય કરવા દે. અહમ શુકઃ. તો પેરટ સેઝ, અહમ શુકઃ. હવે યુવરાજ બોલે છે એટલે પોપટ તેની નકલ કરે છે અને પોપટ પણ બોલે છે અહમ શુકઃ. યુવરાજ સેઝ, ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના. કેટલું અદ્ભુત છે નહીં શબાના. હવે પોપટ તેની નકલ કરે છે અને બેઠું એવું બોલે છે એટલે તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. શબાના સેઝ, ઓહ યસ, ઇટ ઇઝ. શબાના કહે છે, અરે હા, ખરેખર છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, હુ ઇઝ ધેટ ફની મેન. હવે શબાના પેલા વખાણ કરતી હોય છે ત્યાં યુવરાજ તેને વચ્ચેથી અટકાવે છે. ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચેથી અટકાવતા. શું કહે છે? પેલો રમૂજી માણસ કોણ છે? ફની એટલે રમૂજી. મેનેજર સેઝ, હી ઇઝ અ ક્લાઉન. તે વિદૂષક છે એટલે કે જોકર છે. ક્લાઉન એટલે જોકર, વિદૂષક.
હી કેન ડુ મેજિક ટ્રિક, તે જાદુના ખેલ કરી શકે છે. અલકા સેઝ, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ. હવે ત્યાં અલકા બોલે છે કે શું તમે અમને પેલી બિલાડી બતાવશો પ્લીઝ. આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર અ બોલ અલોંગ વિથ મ્યુઝિક. રોલ ઓવર એટલે આળોટવું, અ બોલ અલોંગ વિથ મ્યુઝિક, અલોંગ વિથ મ્યુઝિક એટલે સંગીતની સાથે. મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક બોલ દડા પર આળોટી શકે છે. મેનેજર સેઝ, સર્ટેનલી, હિયર શી ઇઝ. મેનેજર કહે છે ચોક્કસ આ રહી. ટુ અવર લેફ્ટ, આપણી ડાબી બાજુ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તે શો માટે અભ્યાસ કરી રહી છે, પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ લુક હાઉ ફાર શી કેન ડુ ધેટ, જુઓ તે કેટલી ઝડપથી બધું કરી રહી છે. યુવરાજ આસ્ક આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન ધ સર્કસ સર. યુવરાજ પૂછે છે સર આ સર્કસમાં જંગલી પ્રાણીઓ છે, વાઇલ્ડ એનિમલ્સ એટલે જંગલી પ્રાણીઓ. મેનેજર સેઝ યસ વી હેવ. મેનેજર શું કહે છે, હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર, પેલા પપ્પુ નામના વાઘને જુઓ. આપણે આગળ એક વાંદરો જોયો, એનું નામ શું હતું, અપ્પુ. હવે અહીં પપ્પુ નામનો વાઘ આવે છે. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. થ્રુ એટલે માંથી, બર્નિંગ રિંગ એટલે સળગતી રિંગ, તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર. હવે અલકા પૂછે છે પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે. મેનેજર સેઝ ધે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. મેનેજર શું કહે છે, તેઓ શો માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, તેઓ ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધીસ શો, બાળકોને તેમના ખેલ ખૂબ જ ગમે છે. શબાના સેઝ હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ. શબાના બોલે છે હે સાંભળો ઘંટ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમ વન, સમ વન એટલે કોઈકના માટે, તે શું કોઈના માટે છે. મેનેજર સેઝ એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી. ત્યાં મેનેજર બોલે છે કે સાંભળો બાળકો તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, કોલિંગ એટલે બોલાવી રહ્યા, મી એટલે મને, મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. મેનેજર સેઝ રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. રિમૂવિંગ એટલે દૂર કરતા. મેનેજર પોતાનું માસ્ક અને કોટ કાઢતા કાઢતા બોલે છે વેલ આઈ એમ અ ચિમ્પાન્જી. સારું હું તો ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, બાય. મને આશા છે કે તમને મારી સાથે મજા આવી, આવજો. કંઈ આઈડિયા આવ્યો આ મેનેજર કોણ હતું? ચિમ્પાન્જી. ચિમ્પાન્જી મેનેજર એટલે કે માણસનો લુક લઈને, તેનો ગેટઅપ લઈને બધાને, બાળકોને અટ્રેક્ટ કરતો હતો, બરાબર છે. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. સ્ટેર એટલે એકી ટસે જોવું, સતત જોવું. બાળકો ચિમ્પાન્જી કમ મેનેજરને ખુલ્લા મોંએ એકી ટસે એકદમ આશ્ચર્યથી જોઈ રહ્યા. હવે જોઈશું એક્ટિવિટી ફોર બી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ફ્રેન્ડ્સ હવે અહીં જે પેરેગ્રાફ આપેલો છે ને, જે બ્લેન્ક્સ આપેલી છે ને, તે આપણે એક્ટિવિટી ફોર એના આધારે જ પૂરવાની છે. પણ ફરક એટલો છે કે જે એક્ટિવિટી ફોરમાં સ્ટોરી હતી, ડાયલોગ હતો ને, તે ચાલુ વર્તમાન કાળમાં હતો, જ્યારે આપણે ફોર બીમાં જે પેરેગ્રાફ આપેલો છે તે સાદા ભૂતકાળમાં આપેલો છે. ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ડેશ ટુ ધ સર્કસ.
ગયા રવિવારે અલકા અને તેના મિત્રો સર્કસમાં ગયા. ગયા એટલે શું આવશે બ્લેન્કમાં? વેન્ટ. તે ડેશ ધ મેનેજર ધેર. તેઓ ત્યાં મેનેજરને મળ્યા. મળ્યા એટલે મેટ, તો બ્લેન્કમાં આવશે મેટ. ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ ડેશ અપુ. તેઓ બધા અને તેમના ફ્રેન્ડ અપુને જોયો. જોયો એટલે બ્લેન્કમાં શું આવશે? સો. ઇટ ડેશ ધ બોલ. ઇટ એટલે અપુ. અપુ શું કહેતો હતો? તો કે બોલ ગણતો હતો. તો બ્લેન્કમાં શું આવશે? કાઉન્ટેડ. ધ બ્લેન્ક વેર પ્રેક્ટિસિંગ ફોર શો. હવે શો માટેની પ્રેક્ટિસ કોણ કરી રહ્યું હતું? એલિફન્ટ્સ. તો બ્લેન્કમાં લખો એલિફન્ટ્સ. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી. એટ ધ એન્ડ ધે ફાઉન્ડ ધેટ ધ મેનેજર વોઝ અ ચિમ્પાન્જી. બ્લેન્કમાં આવશે ચિમ્પાન્જી. ઓકે, હવે આપણે જોઈશું એક્ટિવિટી 5, આપણી મેઇન સ્ટોરી. એક્ટિવિટી 5 એ લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. આપેલી વાર્તા સાંભળો પછી તે વાંચો. ધ શિપ ઓફ ધ ડેઝર્ટ. રણનું વહાણ. કોણ છે રણનું વહાણ? કેમલ. ઊંટ. ચાલો જોઈએ. લાયન્સ ઇઝ રોરિંગ. હુ આર યુ? લાયન એટલે સિંહ ગર્જના કરીને. તું કોણ છે? કેમલ સીઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ? એટલે ઊંટ સિંહની સામે નીચે જોઈને બોલે છે, હું રણનું વહાણ છું. ડેઝર્ટ એટલે રણ. તું કોણ છે? લાયન સીઝ ડોન્ટ યુ નો મી? એટલે સિંહ શું બોલે છે? શું તું મને નથી જાણતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હું તો જંગલનો રાજા છું. કેમલ સીઝ આર યુ? ઓહ આઈ સી. એટલે ઊંટ શું કહે છે? તું છે જંગલનો રાજા એમ ને. લાયન સીઝ યુ કોલ યુ સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે સિંહ શું કહે છે? તું પોતાને રણનું વહાણ કહે છે? હાઉ કેન યુ બી અ શીપ? તું વહાણ કઈ રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો એક પ્રાણી છે. કેમલ સીઝ લુક એટ માય ફીટ. ઓટ શું કહે છે હવે એના જવાબમાં? કે જો મારા પગ જો. ધે આર થિક એન્ડ પેડેડ. તે જાડા અને ગાદીવાળા છે. થિક એટલે જાડા, પેડેડ એટલે ગાદીવાળા. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. સૂર્યની ગરમી તેને દજાડતી નથી. બર્ન એટલે દજાડવું. લાયન સીઝ માય ફીટ આર પેડેડ ટુ. એટલે સામે સિંહ પણ એને જવાબ આપે છે કે પગ તો મારા પણ ગાદીવાળા જ છે. થોન્સ ડોન્ટ પ્રિક ધેમ. થોન્સ એટલે કાંટા. ટુ પ્રિક એટલે ખૂંચવા. તેમાં કાંટા ખૂંચી જતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. હવે સિંહ જંગલમાં ચાલે છે, બરાબર છે. હવે જંગલમાં તો કાંટા હોય જ છે, પણ તેના પગ ગાદીવાળા હોય છે એટલે કાંટા તેના પગમાં ખૂંચી જતા નથી. કેમલ સીઝ ધેટ ઇઝ ટ્રુ. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન અ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન 1 કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? હવે સિંહ અને ઊંટ બંને એકબીજાની કોમ્પિટિશનમાં ઉતરે છે અને બોલે છે. હવે કેમલ એને સામે શું જવાબ આપે છે? કે તે સાચું છે, તું જંગલમાં 1 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ શું તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? હોટ સેન્ડ એટલે ગરમ રેતી. લાયન્સ ઇઝ મે બી નોટ બટ. એટલે સિંહ સામે શું કહે છે? કે કદાચ તો નહીં પણ, બરાબર છે. હવે આપણે જાણીએ જ છીએ કે સિંહ ભલે જંગલનો રાજા છે, પણ તે ગરમ રેતી ઉપર તો ચાલી શકવાનો છે જ નથી, બરાબર છે. તો હવે પછી ઊંટ અને સિંહ વચ્ચે શું વાતચીત થશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.